તો અધ્યાય 4.2 દાખલા નંબર 1 અવર્ગીકૃત માહિતી છે. એમાં એક સ્પર્ધકે 10 પ્રયત્નોમાં જે નિશાન લીધેલું છે તેની માહિતી આપેલી છે. 20, 32, 24, 41, 18, 27, 15, 36, 35, 25 આ માહિતી પરથી ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક શોધવાનો છે. તો સૌથી પહેલાં આ માહિતીને ચડતા ક્રમમાં ગોઠવી નાખવાની. અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા, અવલોકનો 10 છે, એન બરાબર 10, 15, 18, 20, 24, 25, 27, 32, 35, 36, 41. સૂત્ર QD બરાબર Q3 માઇનસ Q1 ભાગ્યા 2. તો એના માટે Q3 અને Q1ની ગણતરી કરવી પડે QD માટે. તો સૌથી પહેલાં આપણે ચતુર્થકોની ગણતરી કરી લઈએ. ત્રીજો ચતુર્થક અને પ્રથમ ચતુર્થક. સૂત્ર QJ બરાબર J(n+1)/4 માં અવલોકનની કિંમત. Q3 જે એટલે ત્રીજો ચતુર્થક ગણીએ છીએ આપણે, એટલે 3 લખવાના. જો પ્રથમ હોય તો 1 લખવાના. Q3 ઇઝ ઇક્વલ ટુ 3n+1/4માં અવલોકનની કિંમત 3, એની કિંમત 10 + 1માં અવલોકનની કિંમત ભાગ્યા 4 કરી નાખવાના છે. હવે જો આગળ અહીંયા 11, 4માં અવલોકનની કિંમત, તો સાદા કેલ્ક્યુલેટરમાં ભાગાકાર કરીએ તો તમારે 11/4 કરશો બરાબર, એટલે 2.75 આવશે. 2.75 પછી 3 સાથે ગુણાકાર કરી નાખવાના બરાબર, અવલોકનની કિંમત 3 × 2.75 કરશો એટલે 8.25 આવે. 8.25માં અવલોકનની કિંમત, તો હવે જો 8.25માં અવલોકનની કિંમત જોવાની છે. જો મેં અહીંયા લખેલ જ છે, પહેલું અવલોકન, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, આઠમું. આઠમું અવલોકન કયું આવ્યું? 35. તો સૌથી પહેલાં તમારે લખવાનું અહીંયા કે આઠમાં અવલોકનની કિંમત વત્તા 0.25. પછી જો કૌંસમાં આ રીતે લખવાનું કે 9માં અવલોકનની કિંમત માઇનસ 8માં અવલોકનની કિંમત. તો હવે અહીંયા જોવાનું તમારે 8માં અવલોકનની કિંમત કઈ? 35 બરાબર, અને 9માં અવલોકનની કિંમત કઈ? 36. તો આ મુજબ ફોર્મેટ મુજબ કિંમત મૂકીએ તો 8માં અવલોકનની કિંમત 35 આવે, વત્તા 0.25, 9માં અવલોકનની કિંમત 36, માઇનસ 8માં અવલોકનની કિંમત 35 છે. તો 36 9માં અવલોકનની કિંમત, 8માં અવલોકનની કિંમત 35, આ બંને વચ્ચે બાદબાકી કરી નાખવાની. તો 35 વત્તા 0.25 બાદબાકી કરો એટલે 1 વધે. 35 વત્તા 0.25 સાથે 1નો ગુણાકાર કરશો એટલે 0.25 જ આવે, એટલે 35 વત્તા 0.25 બરાબર 35.25 જવાબ આવશે. હવે જો Q3ની ગણતરી કર્યા પછી Q1 માટે સૂત્ર QJ બરાબર J(n+1)/4માં અવલોકનની કિંમત, આપણે અહીંયા Q1 લખવાનો. જે એટલે 1, એન એટલે તમને 10 આપેલા છે, ભાગ્યા 10 વત્તા 1/4માં અવલોકનની કિંમત. હવે આગળ પ્લસ માઇનસ કરીએ, ભાગાકાર કરી નાખીએ, જે થતું હોય એ. 10 વત્તા 1 11, 11 × 1 એટલે 11/4માં અવલોકનની કિંમત. બીજું 11/4 કરીએ એટલે તમારે 2.75 આવશે માં અવલોકનની કિંમત બરાબર. હવે જો બીજું અવલોકન કયું છે? 18, 75 છે એટલે ત્રીજું પણ આવશે આગળ, બીજું અને ત્રીજું બે કિંમતને આધારે ગણતરી કરવાની રહેશે. તો સૌથી પહેલાં તમે લખીએ
નીચે Q1 માટે બીજા અવલોકનની કિંમત વત્તા 0.75 પછી કૌંસમાં લખવાનું કે ત્રીજા અવલોકનની કિંમત માઇનસ બીજા અવલોકનની કિંમત તો Q1 બરાબર બીજા અવલોકનની કિંમત શું હતી 18 તો બીજા અવલોકનની કિંમત 18 વત્તા 0.75 ત્રીજા અવલોકનની કિંમત શું છે 20 માઇનસ બીજા અવલોકનની કિંમત 18 ચલો બસ આવું લઈ જાઓ 18 વત્તા 0.75 20 માઇનસ 18 એટલે 2 Q1 18 0.75 ગુણ્યા 2 કરવાના એટલે 1.5 હવે Q1 18 વત્તા 1.5 એટલે Q1 આપણો જવાબ આવશે 19.5 અથવા તો 50 લખાય મિલીમીટર બરાબર હવે Q3 આપણને 35.25 મળેલો છે અને 19.5 Q1 મળેલો છે સૂત્ર મુજબ કિંમત મૂકીએ મેઇનમાં મૂકવાનું 35.25 Q1ની કિંમત 19.5 એટલે 50 લખીએ કે 5 લખીએ બંને એક જ ભાગ્યા 2 તો 35.25 માઇનસ 19.5 બરાબર ભાગ્યા 2 કરવાના એટલે 15.75 આ બેની બાદબાકી ભાગ્યા 2 એટલે તમારે QDનો જવાબ એટલે ચતુર્થક વિકલનનો જવાબ આવશે 7.88 અને હવે જો ચતુર્થક વિચલનાંક સૂત્ર Q3 માઇનસ Q1 છેદમાં Q3 પ્લસ Q1 Q3ની કિંમત 35.25 Q1ની કિંમત 19.50 બરાબર આ બેની બાદ બાકી છે અંશમાં Q3 માઇનસ Q1 છેદમાં Q3 પ્લસ Q1 તો 35.25 માઇનસ 19.50 છેદમાં 35.25 વત્તા 19.50 ઉપર બાદ બાકી કરી 15.75 નીચે સરવાળો કરીએ 54.75 ભાગાકાર કરતાં ચતુર્થક વિચલનાંક 0.29 મળશે આ બંને આપણને પૂછ્યું છે કે ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક તો ચતુર્થક વિચલનને QD કહેવાય એ 7.88 મળશે અને ચતુર્થક વિચલનાંક 0.29 મળશે તો આ બંનેની ગણતરી મેઇન છે જોઈએ